નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની. સૌપ્રથમ વાત કરીએ તો રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અયોધ્યાના રામ મંદિર ઉપરાંત સીએમ યોગી આદિત્યનાથ અને યુપી એસટીએફના વડા અમિતાભ યશને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. એક શખ્સે ઈમેલ થકી આ ધમકી આપી છે. આ શખ્સે આઈએસઆઈ સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો છે. ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને આ ઈમેલ મોકલાયો છે. આ અંગે એફઆઈઆર નોંધી છે. ઈમેલ 27 ડિસેમ્બરે બપોરે 2:07 મોકલવામાં આવ્યો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલ ચોકમાં ગુજરાતીઓના ગરબાની મોજ. વિશ્વના કોઈપણ ખૂણામાં જતા ગુજરાતીઓ ગરબા રમવાનું તો ભૂલતા જ નથી. તાજેતરમાં સોશિયલ મીડિયામાં સુરતીઓના ગરબાની રમઝટનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા સુરતીઓએ લાલ ચોકમાં ગરબે ઝૂમ્યા હતા. ગરબાની રમઝટનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે, જેમાં સુરતીઓ લાલ ચોકમાં ઠંડીમાં પણ ગરબે ઝૂમતા જોવા મળ્યા છે. તમે પણ નિહાળી શકો છો આ ગરબાની મોજ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેડિલાના સીએમડી સામે દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે. કેડિલા કંપનીના સીએમડી રાજીવ મોદી સામે સોલા પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. કેડિલા અમદાવાદની ફાર્મા કંપની છે. રાજીવ મોદીની પર્સનલ આસિસ્ટન્ટે ગુનો નોંધાવ્યો છે. તે બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતી છે. તેણે રાજીવ મોદી સામે ગુનો નોંધવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં 2023ના માર્ચમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ છે. પોલીસે અત્યારે તપાસ ચાલુ કરી છે. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.